સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબો રોજ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. તબીબોએ હડતાલના ચોથા દિવસે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સાયકલ ચલાવીને પ્રદર્શન કર્યું, જેમાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા. આ હડતાલ પર ઉતરેલા તબીબોએ કહ્યું કે દર્દીઓને પડતી હાલાકીથી અમે પણ દર્દ અનુભવી રહ્યા છીએ. રાજ્ય સરકારે તબીબોની વ્યાજબી માંગણીઓનો ઝડપથી સ્વીકાર કરવો જોઈએ, જેથી રાજ્યના તબીબો ફરી દર્દીઓની સેવામાં લાગી શકે. જે રીતે ગુજરાતની અંદર સરકારી તબીબો દ્વારા છેલ્લા ચાર દિવસથી પોતાની અલગ અલગ માંગણીઓ લઈને જે હડતાલ કરી રહ્યા છે, ત્યારે સુરતની વાત કરીએ તો સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર પણ મોટી સંખ્યાની અંદર જે ડોક્ટરો છે તે હડતાલ અલગ અલગ સ્વરૂપે જે કરી રહ્યા છે, દેખાવો કરી રહ્યા છે. છેલ્લા જે ચાર દિવસથી સતત આ ડોક્ટરો છે હડતાલમાં જોડાયા છે મોટી સંખ્યાની અંદર. જે ગઈકાલે જે સત્યનારાયણની કથા કરવામાં આવી હતી અને આજે જે કહી શકાય છે શાંતિપૂર્ણ જે સિવિલ કેમ્પસની અંદર જે સાયકલ રેલી જે ગાડી અને તેનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સતત તેમની જે માંગણી કરી રહ્યા છે લોકો છે તેમની સાથે વાત કરીશું. ડોક્ટરો શું કહેશો, આપનો આજનો દિવસને કઈ રીતનો વિરોધ છે ડોક્ટરો તરફથી? સર, અમે સાયકલ રેલી કરીને અમારું જે ફિઝિકલ હેલ્થ છે એનું ઇમ્પોર્ટન્સ અને મેન્ટલ હેલ્થ, કારણ કે અમને પણ મેન્ટલ પીસ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ, બરાબર. અને આજે વર્લ્ડ હેલ્થ ડે છે તો આજે એનો પણ અમે સંદેશા સાથે આપવા માંગીએ છીએ. ચાર દિવસ વીતી ગયા છે તો કઈ રીતની સરકાર પાસે માંગણી? સરકાર પાસે માંગણી એટલી જ કે અમારી હવે રાહ જોવામાં બહુ વાર થઈ રહી છે, તો બને ત્યાં સુધી અમારું રિઝલ્ટ જલ્દી આવે એ આશા છે અમારી. ડોક્ટરો માંગ કરી રહ્યા છે કે સરકાર તરફથી જેમ બને એમ જલ્દી નિરાકરણ લાવવામાં આવે, અને કારણ કે જે દર્દીઓ જે અટવાઈ રહ્યા છે દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તેને ધ્યાનમાં રાખીને કઈ રીતની આપની માંગણીઓ છે, કઈ રીતની આજની રેલી? અમારે ચાર પાંચ મુદ્દાઓ છે ઇમ્પોર્ટન્ટમાં. ફર્સ્ટ ઓફ ઓલ, સેવન્થ પે ના હિસાબથી એનપીએ મળવાપાત્ર, જે હમણાં છઠ્ઠું પગાર પંચ પ્રમાણે જ અમને મળી રહ્યું છે. સરકાર અમને 2019થી આપવા માંગે છે, જે અમારું 2016 જાન્યુઆરીથી અમારું માંગણી છે. બીજું, અમારે ટાઈમ બાઉન્ડ પ્રમોશન્સ. અમારા પ્રોફેસર્સ, હું અહીંયા છેલ્લા 15 વર્ષથી કામ કર્યું છું તોય મારા પ્રમોટેડ પોસ્ટ પર આઈ એમ નોટ કન્ફર્મ, સો એ છે. બીજું, અમારે વન ટાઈમ જીપીએસસી છે, કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ બંધ કરીને એડોક અને બીજું કન્ફર્મ કરો. છેલ્લા ચાર દિવસથી સતત ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે, છતાં પણ સરકાર સાંભળી નથી રહી, શું માંગો? બસ અમે સરકારને શાંતિપૂર્ણ રીતે જ આ રીતે લડત આપવા માંગીએ છીએ, અને કોઈ હિંસાપૂર્ણ વર્તન અમારે કરવું નથી. બધાના હિતમાં રહે એ રીતે જ અમે શાંતિપૂર્ણ આ રીતે હડતાલ ચાલુ રાખીએ છીએ. તો અમારી સરકારશ્રીને એક જ અરજી છે કે અમારી શાંતિપૂર્ણ અરજીને સ્વીકાર કરી અમારી બધી માંગો પૂર્ણ કરે. જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે ડોક્ટરો છે તે હડતાલની અંદર જોડાયા છે, સાયકલ રેલી દ્વારા આ કેમ્પસની અંદર આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર પાસે જે માંગ કરી રહ્યા છે પોતાની જે માંગણી છે તે સંતોષમાં આવે, કારણ કે જે દર્દીઓને ધીરે ધીરે હવે હાલાકીઓનો જે સામનો કરવો પડી રહ્યો છે અને દર્દીઓએ આ જે ડોક્ટરો જે સિનિયર ડોક્ટરો કહી શકાય છે તેના કારણે સુરત સિવિલ નવી સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે તેનો સામનો ના કરવો પડે, જેથી હવે જોવાનું કે સરકાર તરફથી કઈ રીતનો આગળ નિર્ણય લેવામાં આવે છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુધા ટીવી 9.